ભાગવતન હવે શ્રી માધુરી મૂર્તયે તુંગ તુરંગ સંગી વૃતયે ચંચલદવાસસે નાનાહાર મનોહરાય હરજે યસ્ત્યાલસત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા નંદાય વંદામહે વ્યયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનથં શરણ્યં વૃત્યાર્તિહં પ્રણતપાલવવાબ્ધિભૂતં વંદે મહાપુરુષદે ચરણારવિંદં નારાયણો નીલકંઠ સ્વામી નારાયણો હરે હરે કૃષ્ણશ્ચ સહજ નંદ કૃષ્ણોસ્તુ મે હૃદે શ્રૂયતાં નૈવ દેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીયૈનાવધાનૈન કથયિષ્યૈ સ્વકથા શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી નર નારાયણાય નમો નમઃ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ શ્રી હરિના વન વિચરણની આ કથા જીવ માત્રના કલ્યાણ માટે છે, એટલે હું લખું છું. આમાં જે સજ્જન આવ્યા, મુમુક્ષુ જીવ આવ્યા, એનો તો મોક્ષ થયો. જેમ સિદ્ધ વલ્લભ મુમુક્ષુ હતો, મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો, મોક્ષનું વરદાન આપ્યું. કેટલાક આસુરી જીવ હોય, એ શરણે ના આવે. કેટલાક આસુરી દેખાતા હોય પણ એવા કાટના પોપડા ચડી ગયા હોય, ઉખાડતા બહુ વાર થાય. આવો જ એક પ્રસંગ બહુ નવાઈ લાગે એવો, હદ ઉપરનો. સિરપુરથી પ્રભુ આગળ વધ્યા એટલે આસામમાં કામાક્ષી દેવીનું મંદિર છે, એની નજીકના જંગલમાં બધી વાડીઓ, એક વાડીમાં આ સંઘ આખો ઉતર્યો, જમાત. હવે ત્યાં પીબેક નામનો કોઈ માણસ રહેતો હતો. એ બહુ સિદ્ધ હતો, પોતાની જાતને સિદ્ધ માનતો, અને એટલે સુધી અભિમાન હતો, સિદ્ધ તો હું એક જ, બાકી બધા જ મારા ગુલામ. જો કોઈ મારી આગળ એમ કહે કે હું સિદ્ધ છું તો વાત શું. કહે સિદ્ધાઈ એની ચોથી નાખો, કરી ગુલામને ઘેર રાખો.
આખી જિંદગી વાળો ગુલામ કરીને ઘરમાં રાખો. એને એક માણસ મોકલ્યો, ખબર પડી ને કે કોઈ જમાત આવી છે સિદ્ધોની. એટલે એક પોતાનો ચેલો હતો, એ ચેલાને મોકલ્યો, જા તું જા જલ્દી, જરા હરખું બોલજે. હા, આપણો પ્રભાવ કહેજે. ઘણા ચેલા એવા મૂંઘા હોય છે, કશું કહેતા જ નથી. એટલે બોલજે હરખું કરીને, છાપ પડી જવી જોઈએ. આ બાજુ વાડીમાં વર્ણિરાજ અને બધા સિદ્ધો ઉતર્યા હતા, અને નજીકમાંથી ગામમાંથી સિદ્ધો આવ્યો એટલે બધા રસોઈ કરવા માંડ્યા, અને વર્ણિરાજ શાંતિથી ધ્યાનમાં બેઠેલા, અને એ વખતે પેલો પીબેકનો શિષ્ય આવ્યો, આવી અને કહે છે, સાંભળો બધા સાંભળો, મારા ગુરુ પીબેકરાજ મોટા સિદ્ધ છે, એના સમાન કોઈ સિદ્ધ આ ધરતી ઉપર છે જ નહીં, તમારે જીવવું હોય તો એમના શિષ્ય બની જાઓ, નહીં તો એ તમને મારી નાખશે. કોઈને જીવવા નહીં દે, અમારા ગુરુ એવા છે. અને બહુ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા, બધા ગભરાવા માંડ્યા. વર્ણિરાજની સાથે જે હતા સિદ્ધો બધા ડરવા માંડ્યા. કેટલાક તો કહેવા માંડ્યા વર્ણિરાજને કે સાચી વાત છે, આની વાત તો અમે બહુ સાંભળીએ છીએ, આ માણસ બહુ મોટો છે, માથા ભારે છે, તો આપણે શું કરીશું, આપણે એને તાબે થઈ જઈએ હમણાં, અને પછી જતા રહીશું, ત્યારે આપણે હતા એમને એમ કરી લઈશું. વર્ણિરાજ હસવા માંડ્યા, તમે આટલા બધા ગભરાવ છો શા માટે, તમે ડરો છો શું કામ, તમે એટલું નથી સમજતા કે આત્મા અમર છે, નાશ થશે તો શરીરનો થશે, આત્માનો નાશ નહીં થાય. જેને જે કરવું હોય કરે, ડરો છો શું કામ. અલ્યા એ જા, તારા ગુરુને કહેજે અમે કોઈ ગભરાતા નથી. પેલો ગયો, ગુરુ એક બ્રહ્મચારી દુબળો પાતળો છે ને, એ માથા ભારે છે, એ જરાય ગભરાતો નથી, બીજા તો બધા ધ્રુજવા માંડ્યા તમારી કીર્તિ સાંભળીને. અને એને બધાને અટકાવી રાખ્યા છે, અને પછી આ પીબેક જાતે તૈયાર થાય છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો તો જુઓ, શુભમતી સહુ સાંભળો. આ કથા કોણ સાંભળે ખબર છે, જેની બુદ્ધિ પવિત્ર હોય ને એ જ સાંભળી શકે. શુભમતી સહુ સાંભળો, હરિ કથા કહો અનુપ, દુષ્ટને દુઃખદાયી છે, છે સંતને સુખરૂપ. સંતોને અને સજ્જનોને સુખદાયી એવી આ વર્ણિરાજની કથા સાંભળો, હું હવે વર્ણવું છું. ભગવાન સૌના કલ્યાણ માટે વિચરે છે. આ પીબેક મૂળ તો બહુ સજ્જન હતો, સારો હતો, મુમુક્ષુ હતો, પણ કુસંગના કારણે એ બગડ્યો. હતો બ્રાહ્મણ મોરે શુદ્ધ, મળી વામીએ કર્યો અશુદ્ધ. તાંત્રિકો એને વટલાવી નાખ્યો,
અને ભયંકર આહાર વિહાર એવા કરવા માંડ્યો, ચિત્રી ચડે એવું બધું એનું વર્ણન. પણ નિષ્કુળાનંદ સ્વામીને લાગ્યો હશે કે જરૂરી છે એટલે સ્વામી લખે છે. મધ્ય માસ ખાઈ થયો મસ્ત, તીખું ત્રિશૂળ લીધું છે હસ્ત. હાથમાં ભયંકર ત્રિશૂળ લીધું અને માંસ મદિરા ખાઈ અને તોફાની થયો. કપાળમાં સિંદૂરનો લેપ કર્યો, ભયંકર ગંદી વસ્તુમાં કુમકુમ પલાળીને એનો ચાંદલો કરેલો અને કુલવારી પીધું, શરીરે છાંટ્યું. એટલું જ નહીં, મુખવાસમાં માછલા ચાવતો ચાવતો, અને અવારના ભોરમાં આ વાત કરવામાં આવી, ચિત્રી ચડે અને માથા ઉપર લાલ પટકો બાંધ્યો. આવો ભૂંડાઈથી ભરેલો, સ્વામી કહે છે આવી તો ઢગલાબંધ ભૂંડાઈ. એવો ભૂંડાઈએ ભર્યો અપાર, મધ્ય ચાર વાર નો પીનાર. રોજ ચાર વાર તો બાટલી પીતો. બોલો, આવો ભયંકર. અને ગળામાં એક પોટલી બાંધેલી, એમાં બિલાડીના હાડકા હતા. ધ્યાન રાખજો, આ તો તાંત્રિકોની આ વાત છે. એના ચેલાએ કહેલું કે એક દુબળો બ્રહ્મચારી છે ને, એ જીતા એવો નથી, એટલે આ બધી તૈયારી કરીને આવ્યો છે. આવીને એને હાકોટો માર્યો, પાખંડીઓ તમે કેમ સિદ્ધ બનીને આવ્યા છો? સિદ્ધ તો હું એક જ છું મહાકાળીના પ્રતાપે, બાકી તમે લોકો કોઈ સિદ્ધ નથી. મારી વાત માનો, તમારા જેવા તો મારો ખોરાક છે, નાસ્તામાં જાપટી જાઉં આમાંથી 10 જણને. જેને જેને મારી વાત માની છે ને, એ જીવતા રહ્યા છે. જેને મારી વાત નથી સ્વીકારી, એનું મોત નક્કી છે. માટે મારું માની જાઓ, તમારી કંઠીએ માળાઓ કાઢી નાખો, જનોયો ફેંકી દો અને મારા આશ્રિત બની જાઓ. નહી તો હમણાં ભૂત અને પ્રેત ને વીર અને મહાકાળી મોકલીશ ને, તમારા શરીરનું લોહી ચૂસી જશે. અને પેલા સિદ્ધો બધા ધ્રુજવા માંડ્યા. વર્ણિરાજ ને કહે છે, વર્ણિરાજ જો જીવવું હોય તો આ કેમ કરીએ? પછી એ જતો રહેશે, પછી આપણે પ્રાયશ્ચિત કરીશું અને ફરી નવેસર કંઠી પહેરી લઈશું, પ્રાયશ્ચિત કરીને જનોઈ ધારણ કરશું, બધું વિધિ પછી કરશું ફરીથી. પણ અત્યારે જીવવા માટે કંઠીઓ કાઢીને ખીણ જનોઈ ફેંકી દઈએ, એ કેમ કરી દઈએ? તો આવતા આ મોતમાંથી આપણે બચી જઈએ. ત્યારે ભગવાન કહે છે વર્ણિરાજ સિદ્ધો ને, પેલો સાંભળે છે પીબેક, એને સાંભળતા પ્રભુ કે છે, ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યો, રાખો ધીરજ હા કલી હૈયો, કરે શિષ્ય મોરે માર મને, પછી થાવો તમારે સહુ ને. જરાક ધીરજ રાખો, થોડી છાતી ઉપર હાથ રાખો, શાંતિ રાખો. વર્ણિરાજ કહે છે અમે બેઠા છીએ, પહેલા અમને ચેલા બનાવી દે, પછી તમે ચેલા પછી બનજો, ત્યાં સુધી શાંતિ રાખો.
ફિબેકને થયું કે હા મારો ચેલો કહેતો હતો ને આ દુબળો માથા ભારે જ છે, સાચી વાત છે, ગભરાતો નથી. એને ક્યાં ખબર છે મારા પ્રતાપની? અલ્યા હો બ્રહ્મચારી, જો તને બતાવો મારો પ્રતાપ. અને એના ભેગો થેલો હતો, એમાંથી મુઠ્ઠી અડધ કાઢ્યા અને મોઢામાંથી કઈક મંત્ર પપડ્યો અને એક વડના ઝાડ ઉપર અડધ ફેંક્યા. બધાના દેખતા એક ક્ષણમાં બધા પાંદડા કરવાઈ ગયા અને વડ સુકાઈ ગયો. બ્રહ્મચારી જોઈ લે, આ મારી તાકાત છે, આટલી જ વાર લાગશે, ડાપણ છોડી દે, તારા ઉપર દાણા આવ્યા નથી કે આ વડની જેમ તું ગયો નથી. તો બ્રહ્મચારી તો પાંદડું હલતું નથી, ખુશ થઈને બેઠા છે. વડની રાજ કહે છે, વિવેક તને એટલી ખબર નથી, મારનાર કરતા જીવાડનારો મોટો છે. ગીતામાં ભગવાને વર્ણન કર્યું છે, મારો 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 કર મારવાની વાતો કરતા હોય એ આસુરી, જીવાડવાની વાતો કરતા હોય એ દૈવી. અને વૈષ્ણવ સ્વામીએ નોંધ્યું છે, વર્ણિરાજની પાસે કમંડલું હતું, એમાં પાણી હતું. વર્ણિરાજે એમાંથી પાણીની અંજલી ભરી, હુકાઈ ગયેલા વડ ઉપર નાખી, લીલો થઈ ગયો, પાંદડા આવી ગયા થડેલા. વિવેક આટલી જ વાર જીવાડનાર મહાન છે, મારનાર કરતા જીવાડનાર મહાન છે. વિવેકને થયું છે તો ખરો મારો મથાનો, આવો તો મને કોઈ મળ્યો નથી મારી આખી જિંદગીમાં. દેખાય છે નાનકડો, દુબળો દેખાય છે, પણ કઈક પાણી ઊંડા લાગે છે. પણ હું હિંમત ન હારું, હું તો એને પહોંચી વળવાનો જ. તને નવાઈ લાગશે, હું હમણાં જ જો મારો પ્રભાવ બતાવું છું. પછી તરત જ એણે સાધના કરી, એવી સાધના કરી, ભયંકર વીરને મોકલ્યો, જા પેલો વર્ણી વાડીમાં છે ને એને મારી નાખ. મંત્ર સાધ્ય વીર વાડીમાં આવીને મહારાજને આમે જોઈ આમ દેહી રહ્યો, નજીક જ ના આવ્યો. આખી રાત બેહી રહ્યો રાહ જોઈને, સવારે પાછો જઈ અને પીબેકને ફરી વળ્યો ધીમા ધીમ. આખી રાત મને ઉજાગરો કરાવ્યો લગાવો. પછી પાછો ફરીથી બીજી સાધના કરી, ગમે તે થાય વર્ણીને માર્યા સિવાય ન મૂકવા, છોડવું જ નહીં. કાળ ભૈરવની સાધના કરી, ભયંકર રાક્ષસ જેવી. અને કાળ ભૈરવ આવ્યો, કાળ ભૈરવ મહારાજની પાસે આવીને એ હાથ જોડીને જતો રહ્યો, જય ભગવાન, અહીં ક્યાં મને આ શરણમાં મોકલ્યો. એને જઈને પીબેક ઉપર પૂરેપૂરો ઉપચાર કર્યો. મોઢામાંથી લોહી નીકળી ગયો પીબેકને, મૂર્છામાં એ બેભાન થઈ ગયો. પછી પાછો ભાનમાં આવ્યો અને માંડ માંડ બેઠો થયો અને કહે છે, વીરે બ્રહ્મચારીને માર્યો નહીં, કાળ ભૈરવ એને કઈ ન કરી શક્યો, એની સાધના કંઈક જોરદાર હશે. કઈ વાંધો નહીં, મારી પાસે ક્યાં ઓછો છે, બટ્ટુ ભૈરવને મોકલું. એટલે બટ્ટુક ભૈરવ તૈયાર કર્યો મંત્રથી.
એ આવીને મહારાજ થી નજીક જ ના આવી શક્યો. બટુક ભૈરવ દૂર થી પાછો વળી એને પીબેક ને જઈને લાતો મારી, ને એટલો બધો માર્યો ધરતી ઉપર પડી ગયો. પછી મહાકાળીને મોકલે છે ભયંકર, એ પણ પાછા ગયા. છેવટે ખૂબ ખૂબ થાકીને જેટલી સાધનાઓ એની પાસે હતી આ બધાનો એક પછી એક ઉપયોગ કરવા માંડ્યો, અને દરેક જેને જેને મોકલે એ પાછા એને મારે. માથું આખું ભાંગી ગયો, મોઢામાંથી લોહી નીકળવા માંડ્યો. પછી એના સગા બધા મહારાજ પાસે આવ્યા. પીબેકના સગા આવીને કહે છે, આના ઉપર દયા કરો, આ મૂર્ખાએ તમને હેરાન કર્યા, એની ભૂલ થઈ ગઈ, એના ઉપર દયા કરો, હવે આવું નહીં કરે. માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું. વર્ણિરાજ એને બોલાવે છે, આવકાર આપ્યો પીબેકને, આવો આવો આવો. અને મહારાજે આવકાર આપ્યો, એ પગમાં મહારાજના ચરણમાં પડ્યો પીબેક. એટલું જ નહીં, પછી રસોઈ આપી. આ તમે કાલે તમે સીધું મારા તરફ થયો. અને પછી ઘેર ગયો સાજો થઈને, વરણીના આશીર્વાદ લઈને ઘેર ગયો, ને પછી બદલાઈ ગયો પાછો. તકલીફ આ છે, ઘેર જાય ને પછી બધા બદલાઈ જાય છે. જો અત્યારે જેવી અસર હોય મંદિરમાં, એવી ઘરમાં રહેતી હોય તો કેવું સારું. પણ મુશ્કેલી બહુ મોટી છે, દાળમાં પાણી પડે કેવી હાલત થાય. ઘેર પહોંચી ગયો ને પછી પાછો રિએક્શન આવ્યો, એકદમ વિચાર કર્યો, કાળ ભૈરવ ને હું મોકલું વરણી ઉપર, એ તો ભયંકર છે, કોઈને છોડે નહીં. અને મધ્ય માણસનું બલિદાન આપી અને કાળ ભૈરવ વરણીરાજ ઉપર મોકલ્યો. સ્વામી નિષ્કુળાન સ્વામી વર્ણન કરે છે કાળ ભૈરવ કેવો હોય. આખ્યો રાતી અતિ કાળો સાહી, લીધો ત્રિશુળ તે કરમાહી. લાલ ગુમ આંખો, આખું શરીર કાળો, હાથમાં ત્રિશુળ. વર્ણિરાજ પાસે આવ્યો કાળ ભૈરવ. એને જોયો, ઓહો, ધ્રુજવા માંડ્યો. વર્ણિનો તપ તેજ સહન ન કરી શક્યો, એટલે એકદમ કાળ ભૈરવ ખીજાયો. મને અહીં મોકલ્યો, મારી નાખું પીબેકને. એટલે જેવો ઉભો થયો ને એવા વર્ણિરાજ કે છે, કાળ ભૈરવ મારતો નહીં હો, આ બધા સિદ્ધો એનું કાળ બધા અનાજ સ્વીકાર્યો છે, એટલે મારતો નહીં, મારતો નહીં, મારતો નહીં. ભગવાન કેવા દયાળુ છે. આંબાના ઝાડ ઉપર પથ્થર મારો તોય તમને શું આપે, કેરીઓ આપે. આટલા પ્રયત્નો કર્યા દુર્બુદ્ધિથી, છતાં ભગવાન એને બચાવે છે. ત્યાં જઈને કહ્યું, ખરું કાળ ભૈરવ તને હું મારી જ નાખત, પણ વર્ણીએ ના પાડી છે, મારતો નહીં, અમે એનું ખાધું છે. આજે પછી પાછો આવ્યો ફરીથી, આવીને પ્રભુના ચરણમાં પડ્યો, હે દયાળુ, હે દયાળુ, માફ કરજો મહારાજ, મેં બહુ અપરાધ કર્યા છે, બહુ ગુના કર્યા છે, હું પવિત્ર કુળમાં જન્મ્યો,
છતાં મેં આ બધા પાપનો રસ્તો લીધો છે, કર્યા કુકરમાં તજી આચાર, એવો પાપી હું તેને ધિક્કાર, હવે પસ્તાયો. ભગવાને માથે હાથ મૂકી દીધો. સ્વામિનારાયણ ભગવાનની કરુણા જ આ છે, બને એટલો કેસ સુધારી દેવો, મારવાની તો વાત જ નથી, જીવાડવાની વાત છે. સારે રસ્તે ચાલો, ભજન કરો ને સુખી થાઓ. સ્વામિનારાયણ ભગવાનનો આ મુદ્રા લેખ છે, સુખેથી જીવો, ભજન કરો. દુખી થવાની જરૂર જ નથી. શા માટે દુખી થાવ છો? દુખી થવાનું કારણ શું? તમારે શું કામ દુખી થાવ છો? એક વટે માર્ગ ચાલ્યો જતો હતો, માથે પોટલું હતું, એક મણનું તડકો હતો. રાજાનો રથ ત્યાંથી નીકળ્યો, રાજાને દયા આવી એટલે રથ ઉભો રાખીને પેલા ને કહે છે, આવો રથમાં બેસી જાવ. બેસે, ક્યાં જવું છે? તો કે છતરપુરા. હા, તો અમારા રથે ત્યાં જાય છે સર. રથમાં બેઠો તો પોટલું માથા ઉપર. રાજા કહે છે, પોટલું માથે શું કામ નીચે મૂકી દે? ના ના, તમે મને બેહવા દીધો, હવે પોટલાનો ભાર શું કામ હું તમારા રથમાં મૂકું? ખ્યાલ આવ્યો ભાઈ? એટલે આ ભગવાનને શરણે આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના રથમાં બેઠા, હવે પાછા દુઃખનું પોટલું માથે લઈને શું કામ ફરો છો? અમારા સ્વામિનારાયણ ભગવાન તો ડંકો વગાડીને કહે છે કે તમારા જન્મો જન્મના પ્રારબ્ધના દુઃખો હોય તોય અમારા માથે તમે સુખેથી ભજન કરો અને જીવો. અદ્ભુત કથા છે વન વિચરણની, નવલખા પર્વતની કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાનની